ये कोई पैसा वाके अटके कोई भुख्या भुख्या भटके भुख्या भुख्या भटके पशी एनु मगज सटके गामनानु ने गांडा जाजा रिंगणा लाइवो ताजा कोथमरी तो लाइवा नहीं ने मरसा लाइवा जाजा कोथमरी नो भाव सड़ी गयो रुपिया जोवे जाजा तो पण हवे आपणे पैसा ने क्या ताण छे कोथमरी लाइवा वत तो ये गाम मा हती नी क्याय मोंगी थी गिन ते एके बकाला वाला नथी लावता हूं नकर तो आ तू जा रिंगणा मोंगा भाव ना लाइवा के नहीं પૈસાનું એવું હોય તો લાવું તો પછી એન ભરેલા રીંગણા બને મસ્તી ના ખાઈ આસતો હા તો હવે તો છે ને રોજ હારું હારું બનાવીને જ ખાવાનું છે બહુ તેલ મરચું ખાધું હજી થોડાક દી વધારે તેલ મરચું ખાધું હોત ને તો ગાંડા થઈ જાત હવે એમ તેલ મરચું ખાજે થોડા ગાંડા થઈ તેલ મરચાથી તો મગજ સ્ટ્રોંગ થાય ઉલટું એ તો લિમિટ કરતા વધારે ભીખ્યા રહી ગયા હોય ને હાવ ભીખ્યા તો ગાંડા થઈ જાય તો લિમિટ કરતા વધારે પછી બધી વસ્તુ નડે લિમિટ કરતા વધારે પૈસા આવી ગયા હોય ને તોય નડે કાલ આપણા બેન પગારનું નામ સાંભળ્યું તે 46,000 ત્યાં ચક્કર આવી ગયા કે નહીં તે તો કેટલા બધા પૈસાનું નામ સાંભળ્યું તે પછી ચક્કર આવી જ જાય ને તો આ પછી બોલતી નહીં ફોન આવ્યો કોકનો સરપંચનો ફોન છે હા સરપંચ સાહેબ ઉગમણી શેરીમાં એ આયો જાય છે હો એક થઈ જાય કામ હા તે હું છું ઉગમણી શેરીમાં એ ઉગમણી શેરીમાં ઓલો ગાંડો છે ને એ બધાને બહુ હેરાન કરે છે તે સરપંચ કે કાય એને પકડીને બાંધી જો ને કાકા ઘરમાં પૂરી જો તે હું નહીં આવું લે એમ થોડું ઓલે તું નહીં આવે એમ સરપંચ આપણને પગાર આપે છે જવું તો પડશે જ તે ના ના હું નહીં આવું એ ગાંડાની મને બહુ બીક લાગે એટલે બીક તો મને લાગે સરપંચને થોડું એમ કહેવા હે અમને બીક લાગે એમ તો પણ એક કામ કરો ને હું કોક માણાને લઈ જાવ ને દાડી આપી દેજો તો પછી કોકને હું કામ લઈ જવા ભોળા દાદાને એને લઈ જાવ ને હું તો તું એક કામ કર ભરેલા મસ્તીના રીંગણા બનાવી રાખ કે હમણાં હું આવું પાછો આમાં મસ્તીનું શાક તો મારે કેમ કરવું કોથંબરી તો લાવ્યા નહીં ને મરચા લાવ્યા જાજા ઘરે આમ જો ગાંડો બેઠો પલંગ બેઠો હવે ઈ પાણો હું કામ લીધો મારવા હવે વાહે દોડશે ઈ હું વાહે દોડે હું સુ નઈ હવે પછી દોડતા નહીં આવડે હવે એવું હું કામ કરે જો હું કામ પાણો માર્યો ઘરે તો તું મને પાણો માર્યો ઘરે ઇન્જેક્શન દઈ દો ઘરે કેમ રોવ્યો ઓલો ગાંડો વાહે દોડ્યો ક્યાં છે ગાંડો ઈયા મુગમણી શેરીએ હાલો બીવાન નો હોય હું આયા છો ગાંડા થી થોડું બીવાય હવે ઇન્જેક્શન લઈ વાહે દોડે હે હવે તું ઉભો ઉભો અહીંયા ઘડીક રોઈ લે પછી નિશાળે જાવી મમરા ભાઈ ઓલો સા મોરસ લેવા ગયો હજી આવ્યો ને હું સા પીધા વગર નો ગાંડો થઈ જાય એલા હું ફફડા થી દોડ્યો આવ્યો ભલે દાદા હું ગામ માં ને જ જવાનો ને ગામમાં ગાંડો વાહે પડે કયો ગાંડો એ ઉગમણી શેરીમાં કોની વાત કરે મમરા ભાયા ઉગમણી શેરીની વાત કરે તું હા ભોળા દાદા ઉગમણી શેરીમાં ઓલું પ્લાસ્ટર વગરનું ઘર નહીં ન્યા એક ગાંડો બેહે કે રામજીન છોકરો હા હવે ઈ બિચારો ક્યાં કોઈને હેરાન કરે અરે ભોળા દાદા હું ગામમાં સામરસ લેવા જતો તો ને તે પતન કાકાના છોકરા બે દોડતા દોડતા આવતા હતા મને કે ભાગો ગાંડો ઇન્જેક્શન લઈને વાહે પડ્યો હું ભાગ્યો મેં કીધું મને ઇન્જેક્શન ની બહુ બીક લાગે તમે જાઓ ને ભોળા દાદા ગામમાં હું કાય ન જવાનો મને ઇન્જેક્શન ની બહુ બીક લાગે તો મારે ક્યાં સા પી હું ન જવાનો આ તો બે એક કામ કરો ને ભોળા દાદા કાળી સા બનાવી નાખો ને કાળી ધોળી સા મોરસ વગર સા કેમ બનાવી ઈ હાસો તમારું તો હા લે બેઠા છે ને ભોળા દાદા હું તો અહીંયા ભાઈ અમારે ક્યાં જવું ગામમાં ગાંડા સીમમાં સાટા કેડામાં કાટા નરમા ગારો અમારે ક્યાં જવું અહીંયા બેહું કે નહીં હવે કામ કરવાનું તો ભોળા દાદા હું મારે હારે આવવાનું છે ક્યાં એ ઉગમણી શેરીમાં ગાંડાને પકડવા જવાનું છે ના ના ઓ ભાઈ ઈ તારું કામ છે એમ નથી આવવાના અરે એમ થોડું હાલે આપણે જવાનું છે માણસોને હેરાન કરે તે તું જાને અમારું શું કામ છે સરપંચનો ફોન આવ્યો ભોળા દાદા જવું તો પડે જ છે ને બકુલભાઈ સરપંચ તમને પગાર આપે અમને નહીં તમે જાઓ પણ એક કામ કરો ને આપણે બધા જઈ ગાંડાને પકડી લઈ હું પછી હું તમને શકરપારા ખવડાવીશ અમારે કાય શકરપારા ન ખાવા શકરપારા તું ખાજે તો હાલો એમ કહો તો દાડી આપી દઈશ બસ કેટલી દાડી આપીશ કેટલી દાડી હાલે 500 રૂપિયા હવે 400 રૂપિયા દાડી હાલે પાછા કે 500 રૂપિયા પણ બકુલભાઈ આમાં જીવનું જોખમ કાકામાં વાગી ગયું હોય તો અમારો જોવાનો ને વાગી ગયું હોય એટલે હાલો તો બધાને થઈને હાલો 1500 આપી દઈશ બસ ભોળા દાદા પૈસા લઈ લો મારો પગાર 12 બાય નીકળી જાહે આઈ હાસો તારો હાલ લાય પૈસા હાલ અહીં આવી હાલ પેલા ગાંડાને પકડો હાલો પછી પૈસા આપી દઉં હાલો મમરા ભાઈ ગાંડા નતો આપણા બે હાથે પકડીને ઉઈ આવી હાલો તા એમાં થોડું બીવાનું હાલો હવે તો 1500 રૂપિયા આવે હાલો હાલો તો ભોળા દાદા હું નહીં થાવ તો હું અહીંયા રહું ને
એમ થોડો હાલે દાડીનો સવાલ છે હાલ ઊભો થા એક ઇન્જેક્શન દેવું પડશે દવા દેવી પડશે પણ દવા દી દઉં એક ઇન્જેક્શન દઈ દઉં જો આ તાવની ટીકડી છે પછી આ માથાની ટીકડી છે પછી આ હાંધાની દુખાવાની ટીકડી છે હવે તપાસ કરવી પડશે ચાલો તપાસ કરી લાવ બેઠો છે જો હું તો કહેતો તો એલા બહુ તોફાન કરે ઇન્જેક્શન લઈને વાહા દોડે કાય તોફાન કરતો ના સાનો મનો બેઠો મે ક્યાં જોયો તો મને તો પતન કાકાના છોકરા કહેતા હતા હું તુઈ તે ભલા દાદા વાતું નથી કરી હાલો પકડી લ્યો બકુડા એક કામ કર તું એના બે હાથ પકડી લે પછી અમીન મમરાભાઈ બે એને પકડી લેવું 1500 રૂપિયા તમને શેના આપ્યા પણ હજી ક્યાં બકુલભાઈ તમે અમને આપી દીધા કે અમારા હાથમાં આવી ગયા હા તો પણ ગાંડા પકડી લ્યો એટલે આપી દો પૈસા તમને હાલો ભલા દાદા હાલો બેટા તું છે ને રામજી નો છોકરો છે મને ખબર છે અમીન રામજી બે જણા છે ને હારે નિહાળે જાતા ઈ નિહાળ માં બેઠો ને હું બાદ જેલે બેઠો મમરાભા અહીંયા આવો ને ઈ ક્યાં કાય કરે હો તો બકુડા તું અહીંયા આવ અહીંયા અહીંયા આવો બોલા દાદા તમારે તો મફત માં ઇન્જેક્શન દેવાઈ ગયું તો મને ક્યાં કાય તાવ આવતો તો હવે ભોળા દાદા એક ઇન્જેક્શન થી હું બીવો કીડી કઈડે એમ થાય તમારે તો કેવું છે ને અહીંયા મારું આખું શરીર દુખવા મળ્યું એટલું બધું ભાયરા ઇન્જેક્શન દીધું ઓ બાપા હવે એ વાત જવા જો મમરા ભાઈ આપણે ગાંડાને પકડવા જો હેત તે આ નકર હમણા સરપંચ નો પાછો ફોન આવશે ઈ હા સો બકુલભાઈ પકડી લઈ હાલો આ તમે તેણે જણા જાવ ગાંડાને પકડી લો હું ન ખાવાનો એમ નો આલે પડો દાદા આવો પડશે તમારે મમરા ભાઈ આ પૈસા ગણો તો 1500 રૂપિયા છે બકુલભાઈ જો આ પહેલા પૈસા આપી દીધા બસ તે ભલે તે પહેલા પૈસા આપી દીધા તો હું ન ખાવાનો પડો દાદા આપણે જાવું જ જોવે ને દાડી નો સવાલ છે એમ નતા કહેતા મારો હું ઇન્જેક્શન ખાવાને આવું તેણે જણા ભાગીને વી આવ્યા ઉભાઈ નો રહ્યા એ ભોળા દાદા હવે તો 1500 રૂપિયા પેલા બકુલભાઈ આપી દીધા હવે તો આપણે ત્રણે જવું જ પડશે એમાં નહીં હાલે ના રે ના મમરાભાઈ હું કાઈ ન થવાનો અરે તમે હાલો હવે તો ઉલટો ફાયદો થાય તમારા ભાઈબંધનો છોકરો છે તમે જ કહેતા હતા ને કે ઈ તો હું ખોટું ખોટું કહેતા હતા ઈ કે મારા ભાઈબંધનો છોકરો છે તો તમે તો કહેતા હતા ને બટા તારા બાપુજી મારા ભાઈબંધ છે અને મે હારે ભણવા જતા ને એવું કહેતા હતા ને એટલે ઈ તો મને બીક લાગતી ને એટલે હું ખોટું ખોટું ગાંડા ને કહેતો હતો પહોલા હતા તો અને ઈ ઉગમણી શેરી મરે હું અહીંયા વાડીએ રહો પાવે એ બધી વાત જવા જો હાલો 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 આપણે જઈએ હાલો ના રે ના હું કાઈ ન જવાનો મને કેવું ઇન્જેક્શન દુખે પણ તો ઘડીક પોરો ખાઈ લે પછી જઈ બાકી તમને લઈ તો જવાના છે અમને તો એમ થાય એક વડીલ ઊભા એમ ઓ વડીલ ઊભા એમ થાય ગલોલ માલી ફગાવાના હોય તો ભોળા દાદા ને ફગાવો પાટિયા ઉપર ઘા કરવાના હોય તો ભોળા દાદા ને ઘા કરો કવામાં નાખવાના હોય તો ભોળા દાદા ને નાખો મારે ભાઈ હવે ઇન્જેક્શન ન ખાવા ઓ ભાઈ હું 500 વીઘા નો માલિક છું હું કાઈ ન જવાનો એટલે દોડ્યું છે હા તો દોડ્યું લે લે ભોળા દાદા આવતે તમ તારે તમે આગા ઉભા રહીજો દોડે થી હું એના બે હાથ બાંધી દઈશ આ વખતે તમને નો ઇન્જેક્શન ખાવા દઉં તો આ તો મમરા ભાઈ આવું હાલો સેવ મમરા ખાય તે ભલે સેવ મમરા ખાય હો હું નથી ખાવાનો હવે એમ થોડું હાલે ભોળા દાદા હાલો ને તમે મદદ કરાવો ને થોડી ના રે ના મમરા ભાઈ મને બહુ બીક લાગે મને ઇન્જેક્શન દઈ દીધું તું ખબર ને તમે આઘા ઉભા રહ્યો તમ ત્યાં હા બસ મમરા ભાઈ આ દોડા થી કેમ પકડશું બકલ ભાઈ ગાળિયો કરવી તો હા હા ઈ કામ હારું લે ગાળિયો કર ભોળા દાદા છે ને એને ગાળિયો નાખી દે ના રે ના મમરા ભાઈ તો મારે હમું હમું જોઈ રહ્યો હું તો મને બહુ બીક લાગે હું ભાગું ઉભા રહ્યો એમ ઈ તો તમે એમ કીધું તો ને એના પપ્પા ના ભાઈબંધ છો એટલે હમું જોવે એ બા છોકરા ઉતર બસ હવે સાના મને ઉભા રહ્યો જોવા જોવો જોવો એ આમ તો એમ એમ કરે છે આમ આમ હો તો આમ જો એમી છે ને તને પકડીન હેરાન નહીં કરી હો એટલે તું શાંતિથી બેસી જાવ તોફાન નહીં કરતો એ કામ કરી તો બકુલભાઈ હા દોડ્યા છે ને બાંધી દઈ તો
તયામ કરી તો એમ કઈ રીતે બાંધજો અમી બેન હાથ પકડી રાખીને ત્યાં તમ દોડું બાંધજો આયામ થાય જો જો દોડું બોલા દાદા હવે આવો તો તારે હવે બિંદાસ હાલો ના રે ના હજી મને બીક લાગે હવે હું બીક લાગે જો બોલા દાદા હા તો તમને 500 રૂપિયા નહીં મળે અમી બે હાડી હાથો લઈ લેહું ના ના ઉભરે તો મુમરા ભાઈ આવો આ ઘોરા આવ્યા આ ઘોરા આવ્યા તો ગાંડો પકડાઈ ગયા પછી ઓ મામા ઓ બાપા પૂછો મમરા ભાઈ કેમ ભઈ જઈ એ ઇન્જેક્શન દઈ દીધું પાછું ગયા તો ગળી ગાસતા હું ઓ બાપા ઓ બાપા બોલો લો વગર રોગે બે ઇન્જેક્શન ખાતા